સૌરાષ્ટ્રના યાત્રાધામ અને સદાવ્રતથી પ્રસિદ્ધ એવા વીરપુરમાં ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા. આજે પૂર્ણાહુતિના દિવસે મોરારી બાપુનો અમિત શાહ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો હતો. વીરપુરમાં જલારામ બાપા દ્વારા શરૂ કરેલ અન્નક્ષેત્રને 200 વર્ષ પૂરા થતા તેની ઉજવણીના ભાગરૂપે મોરારી બાપુની રામકથા ચાલી રહી હતી, જેમાં છેલ્લો દિવસ હોય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજર રહ્યા હતા અને છેલ્લા દિવસની આરતી પણ કરી હતી. આ તકે પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ પણ લીધા હતા. આ તકે વિજયભાઈ રૂપાણીએ આ સદાવ્રત સદાય ચાલતું રહે તેવી શુભેચ્છા આપી હતી. રામકથાના છેલ્લા દિવસે વ્યાસપીઠ ઉપરથી બોલતા તેઓએ ગૃહમંત્રી અમિતભાઈ શાહને ખાસ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે મને અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલની યાદ અપાવે છે. અમિત શાહની નરમાશની વાત કરતા કહ્યું હતું કે અમિતભાઈનો ફોન આવે તો કહે છે કે બાપુ હું આપનો અમિત બોલું છું, એ બાજુથી આવીશ એટલે મળવા આવીશ. જ્યારે જોવા જઈએ તો મોરારી બાપુનો અમિત શાહ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો. 26મી જાન્યુઆરીના કાર્યક્રમોમાં વ્યસ્તતા હોવા છતાં ખાસ જલારામ બાપા દ્વારા, પૂજ્ય રઘુરામ બાપા એમના પરિવાર દ્વારા છેલ્લા 200 વર્ષથી કોઈ ભૂખો ન પાછો જાય અને અન્ન ક્ષેત્ર અને સદાવ્રત એક ધારું ચલાવ્યું, આ બહુ મોટી ઘટના છે. ભજન અને ભોજન આ બંને વસ્તુને જોડીને પૂજ્ય મોરારી બાપુએ જે કથા માટે અહીંયા સમય આપ્યો એ પણ ખૂબ આનંદની વાત છે. આજે ખાસ એની પૂર્ણાવૃત્તિ વખતે અવશ્ય અહીંયા પહોંચું એવો ભાવ હતો અને વીરપુર જલારામ બાપા એ બધાના પુણ્ય પ્રતાપે આજે ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે એની સંદેશ. હું આ દેશનો પ્રધાનમંત્રી તો બંધારણના રીતે છું, અથવા તો લોકોએ મને એ પદ ઉપર બેસાડ્યો છે એટલે છું. બાકી આ દેશના પ્રથક સેવક, પ્રથમ સેવક તરીકે જે પોતાને ઓળખાવે, અથવા તો એક ફકીર તરીકે ઓળખાવે છે, અથવા તો ગુજરાત સમાચારની કથા સાબરમતી આશ્રમમાં યોજાય ત્યારે વ્યાસપીઠ ઉપર એ સમયના આપણા મુખ્યમંત્રી, અત્યારે આપણા પીએમ સાહેબ એવું બોલેલા કે બાપુ હું પણ બાવો છું. વ્યાસપીઠની હાજરીમાં પોતાને બાવો કહેનારા એવા યશસ્વી આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા હિંમતપૂર્વક અને સાહસપૂર્વક બંધારણીય નિર્ણયો લેતા આપણા ગુજરાતના થોડીક સરદારની યાદી આપે એવા અત્યારે કેન્દ્ર સરકારના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ. ક્યારેક ક્યારેક ફોન ઉપર વાત થાય ત્યારે એમ કહે બાપુ આપનો અમિત બોલું છું, એ બાજુ આવીશ ત્યારે મળવા આવીશ. સુરેશ બાલિયાનો રિપોર્ટ, જેતપુર.